ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ, બરાબર છે? તો એમાં આપણે છે એ ધોરણ ચારમાં વિષય ગણિત શીખવાનો છે. કયો વિષય શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો? ગણિત વિષય. ગણિત વિષયમાં આજે આપણે શીખવાનું છે એ છે રિવિઝન. શું શીખશું આજે આપણે? હવે રિવિઝન. આપણે 7 એકમ પૂર્ણ કરી ગયા છીએ, બરાબર છે? 7 એકમ પછી આજે આપણે ફરીથી રિવિઝન શરૂ કરીએ છીએ. ક્યાં ક્યાં ચેપ્ટરનું રિવિઝન શરૂ કરીએ છીએ? તો કે એકમ 1 અને એકમ 4. તો એકમ 1 કયો હતો વિદ્યાર્થી મિત્રો? કોને યાદ છે? વેરી ગુડ. એકમ 1 હતું ઈંટોની ઇમારત. અને એકમ 4 કયું હતું વિદ્યાર્થી મિત્રો? એકમ 4 છે એ છે ટીક ટીક ટીક, બરાબર છે? એકમ 4 છે એ ટીક 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 છે એ ઘડિયાળ ઉપર આખું એકમ હતું, બરાબર? તો આપણે છે એ અત્યારે એક વખત છે એ રિવિઝન કરીશું, બરાબર છે? તો હવેથી દરેકના 2 લેસનનું આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. એકવાર રિવિઝન થઈ જશે પછી આપણે બધું જ ફરીથી પાકું થઈ જશે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે રિવિઝનની શરૂઆત કરીએ. તો એમાં પહેલાં છે એ છે નીચેની આપેલી સંખ્યાઓને અંકમાં લખો. જો વિદ્યાર્થી મિત્રો, તમને મેં પહેલાં જ્યારે આપણે ઈંટોની ઇમારત એવો લેસન શરૂ કર્યું હતું એકમ નંબર 1, એમાં તમને અંકમાં સંખ્યા લખતા શીખવાડી હતી, શબ્દોમાં સંખ્યા લખતા શીખવાડી હતી, પછી સંખ્યાને ચડતા ક્રમમાં, સંખ્યાને ઉતરતા ક્રમમાં, સંખ્યાને એકમ, દશક, 100, 1000 કેવી રીતે લખાય એ પણ મેં તમને શીખવાડ્યું હતું, બરાબર છે? તો તમને બધાને યાદ જ હશે કે અહીંયા સંખ્યાને અંકમાં કઈ રીતે લખાય. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ આપણે ફરીથી. તો અહીંયા છે એ શું કીધું છે કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. એમાં પહેલી સંખ્યા છે 4315. કઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 4315. તો આપણે એને અંકમાં કેવી રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો? જુઓ, 4315. પછી વિદ્યાર્થી મિત્રો, બીજી રકમ કઈ છે જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, બીજી રકમ છે 8007. કઈ છે? 8007. તો તમને ખબર પડવી જોઈએ કે એકમ, દશક, 100 અને 1000, 8 ઉપર શું આવ્યું? 8000. અહીંયા આગળ આ રકમમાં કેવી રીતે છે 4315? તો 4315 તો એકમ, દશક, 300. તો જો અહીંયા 100 આવ્યું, એકમ, દશક અને 100, 4000. તો અહીંયા એકમ, દશક, 100 અને 1000 આવ્યા વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે લખવાનું કે 4000 છે, પછી 300 ને પછી 15. હવે અહીંયા છે 8007. તો એકમ, દશક, 100 અને 1000. હવે છે 2100. તો કેવી રીતે લખશો વિદ્યાર્થી મિત્રો? 2100. તો અહીંયા જુઓ તો એકમ, દશક, 100. 100 ઉપર 100 અને 2000 ઉપર 2 લખ્યા. તો 2100 એટલે કે 2100 થાય. હવે છે 6030. તો 6030 વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખશો? તો 6030 એટલે કે 6030. તો અહીંયા તમારે જોવાનું એકમ, દશક, 100 અને 1000. તો 100 માં કઈ સંખ્યા છે?
નહીં, ડાયરેક્ટ 30 છે તો 6 પછી 0 3 શૂન્ય એટલે કે 6030, હવે છે 7707। વિદ્યાર્થી મિત્રો જુઓ તો તમે અહીંયા 7707, તો એ રકમ કેવી રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે 7707, તો વિદ્યાર્થી મિત્રો એકમ દશક 100 હજાર, 7707 થઈ ગઈ રકમ। તો ચાલો ફરી એક નજર કરીએ આપણે 4315, 4315, 8007, 8007, 2100, 2100, 6030, 6030, 7707, 7707। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, હવે શું કીધું છે? નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો। આપણે આના પહેલાનો દાખલો શું જોયો? કે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો। શેમાં લખો વિદ્યાર્થી મિત્રો? નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો। હવે શું કીધું છે? નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો। શેમાં લખો? નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો। તો અહીંયા આગળ શું છે સંખ્યા? 7642, એકમ દશક 100 અને હજાર, તો કે 7642। હવે તમને ખબર જ છે એકમ દશક 100 કરી અને તમે સંખ્યાને વાંચતા શીખી ગયા છો કે ભાઈ આ સંખ્યા કેટલી કહેવાય। એકમ દશક 100 અને હજાર એટલે કે 7642, તો અહીંયા કેવી રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, 7642, બરાબર છે? પછી બીજી રકમ શું છે વિદ્યાર્થી મિત્રો? 4065, એકમ દશક 100 હજાર, તો અહીંયા લખાશે 4065। શું લખાશે વિદ્યાર્થી મિત્રો? 4065। પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી રકમ શું છે જુઓ તો? ત્રીજી રકમ છે 9687, શું છે? 9687, કઈ રકમ છે વિદ્યાર્થી મિત્રો? 9687। પછી ચોથી રકમ શું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો 2006, અહીંયા શું લખાશે? 2006। પછી પાંચમી રકમ શું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો 8090, શું છે વિદ્યાર્થી મિત્રો? 8090, તો અહીંયા તમે શું લખશો? 8090, શું લખશો વિદ્યાર્થી મિત્રો? 8090। તો વિદ્યાર્થી મિત્રો ચાલો ફરી એકવાર આપણે રકમ ઉપર નજર કરીએ, 7642, તો અહીંયા લખીશું 7642। પછી છે 4065, અહીંયા લખીશું 4065, અહીંયા લખીશું 9687, તો અહીંયા છે 9687, અહીંયા છે 2006, 2006, 8090, 8090। હવે વિદ્યાર્થી મિત્રો
आज अंक में संख्या छे, शब्दों में संख्या छे, अने हवे त्रीजो दाखलो आपणे जोईए छे। आ बधाज दाखला उपरथी पछी हूँ तमने एक एक दाखलो एवो होमवर्क में आपीश के जे तमने घरे करवानो रहेशे, बराबर छे। अहीं जे मैं दाखला अत्यारे शीखवाड़ू छूँ ए तमारे रफ बुकनी अंदर लखवानू नथी, पण जे हूँ होमवर्क आपूँ ए तमारे छे ए रफ बुकनी अंदर लखवानू रहेशे, बराबर छे विद्यार्थी मित्रों। तो जुओ तो अहीं तमने आपेलू छे ए शू छे, तो अहीं तमने कीधु छे के नीचे आपेली संख्याओना दरेक अंकनी स्थान किंमत लखो। शू कीधु छे? नीचे आपेली संख्याओना दरेक अंकनी स्थान किंमत लखो। ले स्थान किंमत एटले शू लखवानो विद्यार्थी मित्रों, कोई कहेशे मने के स्थान किंमत एटले केवी रीते लखवानुं? वेरी गुड, स्थान किंमत एटले के अहीं तमने रकम आपेली 3456। शुं रकम आपेली छे? 3456। तो अहींथी आपणे रकमनी शरूआत करवानी, एकम, दशक, सो, हजार। तो एकमां कई संख्या लखवानी विद्यार्थी मित्रों? छ। अहीं दशकमां एक शून्य लागे एटले के 50। पछी विद्यार्थी मित्रों अहीं एकम दशक पछी सो, तो 400 अने 3000। तो चालो विद्यार्थी मित्रों आपणे लखीए, एकमथी शरूआत करीशुं, एकम छ, पछी 5 छे त्यां 50, 4 छे त्यां 400, अने 3 छे त्यां 3000। तो विद्यार्थी मित्रों आखी संख्या कई थई? 3456। बराबर छे विद्यार्थी मित्रों? तो एकममां 6 ना 6, दशकમાં 50, 4માં 400 એટલે કે 100માં 400 અને 1000માં 3000 એટલે કે 3456 છે, એને આપણે એકમ, દશક, સો અને 1000માં આપણે એને સ્થાન કિંમત લખવાની છે। હવે બીજી રકમ કઈ છે વિદ્યાર્થી મિત્રો? બીજી રકમ છે 5308। તો વિદ્યાર્થી મિત્રો એને આપણે ક્યાંથી શરૂઆત કરીશું? એકમ, તો એકમ શું છે? 8। દશક 0, સો 300 અને 1000 5000। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે લખીએ, 8 0 300 5000। તો વિદ્યાર્થી મિત્રો તમે એ સંખ્યાને અંકમાં બોલો તો અથવા શબ્દમાં બોલો તો 5308 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 5308। હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી રકમ વાંચો તો, ત્રીજી રકમ શું છે વિદ્યાર્થી મિત્રો? 4010। શું છે વિદ્યાર્થી મિત્રો? 4010। તો અહીંયા શું આવશે એકમમાં? 0, દશકમાં 10, સોમાં 0 અને 1000માં 4000। તો અહીંયા આગળ લખીશું 0 10 0 4000। તો વિદ્યાર્થી મિત્રો
આ રકમને તમે શબ્દમાં વાંચો તો 4010। હવે છેલ્લી ચોથી સંખ્યા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો ચોથી સંખ્યા છે 9007। તો એકમમાં 7, દશકમાં 0, સોમાં 0 અને હજારમાં 9000। તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં એકમમાં લખીશું 7, દશકમાં 0, સોમાં 0, હજારમાં 9000। તો વિદ્યાર્થી મિત્રો એ સંખ્યાને આપણે શબ્દમાં કેવી રીતે વાંચીશું? 9007। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જુઓ આ ત્રણ દાખલા કરાવ્યા, બરાબર છે? પહેલા તો સંખ્યાને અંકમાં લખો, દાખલા નંબર 2 સંખ્યાને શબ્દમાં લખો, દાખલા નંબર 3 દરેક સંખ્યાઓના અંકની સ્થાન કિંમત લખો। હવે આવી જ રીતના ત્રણ દાખલા હું તમને હોમવર્કની અંદર આપીશ। એ ત્રણેય દાખલા તમારે તમારી રફબુકની અંદર જાતે લખવાના રહેશે, બરાબર છે? પછી છે, હવે આપણે આ થયું રિવિઝન એકમ નંબર 1નું। હવે આપણે રિવિઝન કરવાનું છે, એ રિવિઝન છે એકમ નંબર 4નું। ટીક ટીક ટીક, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એકમ નંબર 4ના રિવિઝનની અંદર આપણે કરવાનું છે એ છે ઘડિયાળમાં સાચો સમય કયો છે તેના ઉપર રાઉન્ડ કરો। આપણે એકમ નંબર 4 આખું ઘડિયાળ ઉપર શીખી ગયા, કલાક કાંટો અને મિનિટ કાંટો। મોટો કાંટો છે એ વિદ્યાર્થી મિત્રો કેવો કાંટો કહેવાય? આ જે મોટો કાંટો છે એ કલાક કાંટો અને નાનો કાંટો છે એ મિનિટ કાંટો, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં પણ શીખવાડ્યું હતું કે જ્યારે નાનો કાંટો જેના ઉપર હોય એટલા વાગ્યા હોય, પણ મોટો કાંટો છે એટલે કે કલાક કાંટો છે એ 12 ઉપર આવે ત્યારે જ 1 કલાક પૂર્ણ થાય। 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો? 60 મિનિટ। કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો? 1 કલાક બરાબર 60 મિનિટ થાય। 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય વિદ્યાર્થી મિત્રો? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય। કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિનિટ કાંટો કયો છે? 3 ઉપર છે એ મિનિટ કાંટો છે અને 12 ઉપર છે એ કલાક કાંટો છે। તો આ ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો આ ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે? 12 ને 3, 12 ને 15 કે 3, કેટલા વાગ્યા છે? તો કે ભાઈ મિનિટ કાંટો 3 ઉપર અને મોટો કાંટો છે એ 12 ઉપર છે એટલે કેટલા વાગ્યા હોય? 3। કેટલા વાગ્યા હોય વિદ્યાર્થી મિત્રો? 3, બરાબર છે? હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? નાનો કાંટો છે એ 5 અને 6ની વચ્ચે છે એટલે કે હજી 5 થી 30 મિનિટ ઉપર જાય, એટલે કે નાનો કાંટો છે એ 5 અને 6ની વચ્ચે આવી જાય। તો કેટલા વાગ્યા છે? અહીંયાથી આટલો આ જે કાંટો હોય એનો સમય કેટલો આવે? 5 મિનિટ। 5, 10, 15, 20, 25, 30 અને 35। તો કેટલા વાગ્યા હોય? 5 ને 35, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તમે ત્રીજી ઘડિયાળ જુઓ તો
ત્રીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 3 ઉપર. તો અહીંયા 60 મિનિટ પૂરી થાય પછી 5 મિનિટથી શરૂઆત થાય, તો 5 10 15. તો કે ભાઈ 7 ને 15. તો આપણે 7 ને 15 ઉપર સર્કલ કરીશું, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો? હા, આ ઘડિયાળમાં નાનો કાંટો છે એ 7 ઉપર છે અને મોટો કાંટો છે એ 2 ઉપર છે. જ્યારે અહીંયા 7 વાગ્યા હોય પછીથી 5-5 મિનિટ ગણાય, એટલે કે 12 થી 1 5 મિનિટ, 1 થી 2 બીજી 5 મિનિટ, તો કે 5 વત્તા 5 10, એટલે કે 7 ને 10 થઈ ગણાય. હવે તમને લોકોને સરસ મજાનું ઘડિયાળમાં જોતા આવડી ગયું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ને? તો હવે તમે 5મી ઘડિયાળમાં જુઓ તો કેટલા વાગ્યા છે, કેટલા વાગ્યા છે આમાં વિદ્યાર્થી મિત્રો? નાનો કાંટો છે એ 4 ઉપર અને મોટો કાંટો છે એ 5 ઉપર. તો અહીંયાથી આપણે મિનિટ ગણીશું, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અને 25 મિનિટ. તો 4 ને 25 કેટલી થઈ હોય વિદ્યાર્થી મિત્રો ઘડિયાળમાં? 4 ને 25, બરાબર છે. તો હવે આ ઘડિયાળમાં જુઓ તો વિદ્યાર્થી મિત્રો કેટલા વાગ્યા છે? આ ઘડિયાળની અંદર જુઓ, 10:30 ની ઉપર ઘડિયાળનો કાંટો જાય, એટલે કે 30 મિનિટની ઉપર કાંટો જાય, એટલે નાનો કાંટો છે એ બીજી તરફ, બીજા કલાક તરફ જવા માટે આગળ વધે, એટલે કે 10 ઉપરથી થોડુંક આગળ જાય. પણ ગણાય 10, જ્યાં સુધી 12 ઉપર કાંટો ન આવે ત્યાં સુધી કલાક ચેન્જ થાય નહીં. તો કેટલી મિનિટ થઈ છે? નાનો કાંટો છે એ 10 ઉપર અને મોટો કાંટો છે એ 9 ઉપર છે. તો કેટલી, 10 ને કેટલી મિનિટ થઈ? ચાલો ગણીએ, 5 10 15 20 25 30 35 40 45. તો 10 ને 45 નો સમય આપેલો છે તમને વિદ્યાર્થી મિત્રો. તો તમે એના પર શું કરો? સર્કલ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમને શું કીધું છે જુઓ તો. હવે તમને કીધું છે કે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળના ડાયલમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો, કે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળના ડાયલમાં કલાક કાંટો અને મિનિટ કાંટો છે એ હવે તમને દોરવાનો છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કલાક કાંટો અને મિનિટ કાંટો દોરેલો હતો, 3 સમય પણ તમને આપેલા હતા, તમારે માત્ર સાચા સમય ઉપર ટીક કરવાનું હતું. આ દાખલામાં આપણે ખાલી સમય ઉપર ટીક કરવાનું હતું, બરાબર છે. હવેના દાખલામાં તમને સમય આપેલો છે પણ તમારે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી ઘડિયાળમાં આપણને કેટલા આપ્યા છે જુઓ તો. પહેલી ઘડિયાળમાં છે 3 ને 10. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? કલાક. કલાક કાંટો હંમેશા કેવો હોય? નાનો, બરાબર. આ શું છે? મિનિટ. તો મિનિટ કાંટો કેવો હોય? મિનિટ કાંટો મોટો અને કલાક કાંટો નાનો હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે જો અહીંયા આગળ જોયું
कि भाई आ कलाक काटो अने आ मिनिट काटो, तो कारण शु काम तो कि आ जे छे ए 60 मिनिट थाय त्यारे ज आ काटो फरे, आ काटो 30 मिनिट थाय एटले जराक फरे, कारण कि बीजी कलाक उपर जवा माटे जराक काटो छे ए खसे, पण आ काटो छे एने 60 मिनिट फरवानो होय एटले ए फरे, एटले मोटो काटो छे ए मिनिट काटो अने नानो काटो छे ए कलाक काटो। शू कहेवाय विद्यार्थी मित्रों? नानो काटो छे ए कलाक काटो अने मोटो काटो मिनिट काटो, बराबर छे। तो अहीं आगळ छे ए त्रण छे, ए शू छे कलाक, तो आपणे त्रणनो नानो काटो दोर्यो, अने दस शू छे मिनिट, तो त्रण ने दस केवी रीते थाय, अहीं 60 मिनिट पूरी थाय, एटले के बे उपरथी त्रण उपर काटो आवे, तो पछी 10 मिनिट केवी रीते गणवानी? 12 थी 1 5 मिनिट अने 1 થી 2 બીજી 5 મિનિટ, એટલે 5 વત્તા 5 10, તો મોટો કાંટો અહીંયાથી આપણે ક્યાં મૂકીશું વિદ્યાર્થી મિત્રો? 2 ઉપર, તો કે 3 ને 10, આવી રીતે 3 ને 10 થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બીજી ઘડિયાળમાં તમને કયો સમય દેખાડેલો છે? તો કે 6 છે એ કલાક, એટલે કે નાનો કાંટો છે એ, પછી મિનિટ કેટલી આપી છે એ પહેલાં જોઈ લેવાનું, 30 ઉપર મિનિટ જાય ને વિદ્યાર્થી મિત્રો, તો કલાક કાંટો છે જરા ખસી જાય, તો જુઓ અહીંયાથી આપણે 6 થી 7ની વચ્ચે આપણે આ નાનો કાંટો મૂકી શકીએ, બરાબર છે? જુઓ હવે આપણે છે અહીંયા 6 થી 7ની વચ્ચે છે એ નાનો કાંટો મૂકવાનો છે વિદ્યાર્થી મિત્રો, નાનો કાંટો, બરોબર? હવે 40 થઈ છે, તો અહીંયાથી મિનિટ ગણીશું, 5 10 15 20 25 30 35 અને 40, એટલે કે બીજો કાંટો છે એ સેના ઉપર આવશે? 8 ઉપર, તો આ થઈ 6 ને 40, બરાબર છે? નાનો કાંટો છે એ 6 અને 7ની વચ્ચે આવશે, અને મોટો કાંટો છે એ 8 ઉપર। હવે વિદ્યાર્થી મિત્રો 4 ને 45 કેટલી છે? 4 45, તો 30 ઉપર કાંટો વયો ગયો છે, તો કલાક કાંટો છે એ 4 અને 5ની વચ્ચે આવે, ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? 4 અને 5ની વચ્ચે આવે, બરાબર છે? તો આપણે પહેલા નાનો કલાક કાંટો દોરી લઈએ, બરાબર છે? હવે 45, તો 5 10 15 20 25 30 35 40 અને 45, તો અહીંયા આગળ છે એ મોટો કાંટો દોરવાનો, કયો કાંટો દોરવાનો વિદ્યાર્થી મિત્રો? મોટો, તો આ થઈ 4 ને 45। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તો 2 ને 20 કયો સમય આપેલો છે? 2 ને 20, તો અહીંયા કલાક કાંટો છે એ એક્ઝેક્ટ 2 ઉપર રહેશે, 5 10 15 અને 20, તો મોટો કાંટો જે આવશે એ આવશે 4 ઉપર, તો થશે 2 ને 20। હવે છે 3 ને 15, તો નાનો કાંટો 3 ઉપર અને 5 10 અને 15, તો મોટો કાંટો પણ આવશે 3 ઉપર, એટલે બંને કાંટા જો અહીંયા ભેગા થઈ જાય। પછી છે 7 ને 35, તો નાનો કાંટો છે એ સાત અને 8ની જરાક મિડલમાં થશે, બરાબર? કારણ કે 7 ને 35 થઈ છે, કેટલા વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો? 35, 5 10 15 20 25 30 અને 35,
तो मोटो काटो सात उपर, सात ने पात्रीस बराबर। हवे विद्यार्थी मित्रों, हवे तमारे छे अहीं घड़ियालनो समय दर्शावानो छे। तो पेली घड़ियालमां केटला वाग्या छे विद्यार्थी मित्रों? नानो काटो चार उपर अने मोटो बार उपर, तो केटला वाग्या होय? चार। पछी विद्यार्थी मित्रों, बीजी घड़ियालमां केटला वाग्या छे? नानो काटो एटले के कलाक काटो छे ए छ अने सातनी वच्चे छे, एटले के हजी छ गणाशे, પણ મિનિટ કેટલી થઈ જુઓ તો? પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ, પિસ્તાલીસ અને પચાસ, તો છ ને પચાસ શું થશે વિદ્યાર્થી મિત્રો? છ ને પચાસ અહીંયા લખાશે આઠ। હવે પછીની ઘડિયાળમાં જુઓ તો ચોથી ઘડિયાળમાં કેટલા છે? બે ને વીસ। પાંચમી ઘડિયાળમાં પાંચ ને પચીસ। છઠ્ઠી ઘડિયાળમાં દસ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સરસ રીતે ઘડિયાળમાં જોતા આવડી ગયું છે। સાતમી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો? એક ને ત્રીસ। આઠમી ઘડિયાળમાં મિનિટ ગણી લેવાની, પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ અને પાંત્રીસ, ત્રણ ને પાંત્રીસ। નવમી ઘડિયાળમાં બે ને પંદર। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારું હોમવર્ક શરૂ થાય છે। હજી દસમી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ તો? ચાર ને પાંચ। અગિયારમી ઘડિયાળમાં સાત ને પચીસ। બારમી ઘડિયાળમાં છ ને પાંચ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારું હોમવર્ક શરૂ થાય છે। તમે હોમવર્ક જોઈ લો, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો, પછી બીજો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો, નીચે આપેલી સંખ્યાઓ દરેક સંખ્યા અંકની સ્થાન કિંમત લખો, જે મેં તમને આગળ સમજાવી એકમ દશક સો હજાર કરીને, પછી સાચા ઘડિયાળના ટાઈમ ઉપર સર્કલ કરો, પછી કલાક કાંટો અને મિનિટ કાંટો દર્શાવો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ હતું તમારું હોમવર્ક। આ હોમવર્ક બધું જ છે એ તમારે રફ બુકની અંદર કરવાનું છે, પાકી બુકની અંદર કરવાનું નથી। રફ બુકની અંદર રિવિઝન એકમ એક અને એકમ ચાર એવું લખી અને હોમવર્કની શરૂઆત કરવાની છે। ઓકે, થેન્ક યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય।